અને ભાજપ કોર્પોરેટર લલિતાબેન મકવાણાની મુશ્કેલીઓ વધી. ખોટું સોગંદનામું કરાવવાના કેસમાં મેટ્રો કોર્ટે નોટિસ ફટકારી. 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ખોટું સોગંદનામું કરવા બદલ કાર્યવાહી કરાઈ. પરિણીત હોવા છતાં ખોટું સોગંદનામું રજૂ કર્યાનો આરોપ છે. તો સોગંદનામામાં અપરિણીત અને નિસંતાન હોવાનું તેમણે દર્શાવ્યું. તો વાડજ પીઆઈને 60 દિવસમાં તપાસનો રિપોર્ટ રજૂ કરવા માટે પણ હુકમ આપ્યો હતો. તપાસના આધારે મેટ્રો કોર્ટે પ્રોસેસ જાહેર કરી. મેટ્રો કોર્ટમાં ફોજદારી રહે આગળ કેસ ચાલશે. 6 નવેમ્બર 2024ના રોજ વધુ સુનાવણી અંગે હાથ ધરવામાં આવશે. વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કલ્પિન ત્રિવેદી આપણી સાથે જોડાયા છે. કલ્પિન, ભાજપ કોર્પોરેટર લલિતા મકવાણાની મુશ્કેલી વધી, શું વધુ વિગતો? ચોક્કસથી, ભાજપના કોર્પોરેટર છે નવા વાડજથી લલિતાબેન મકવાણા, તેમની મુશ્કેલી ચોક્કસ વધી છે. તેઓ દ્વારા વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની જે ચૂંટણી યોજાઈ હતી મહાનગરપાલિકાની અમદાવાદ, ખોટું સોગંદનામું કરવાના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટે હાલ નોટિસ ઇસ્યુ કરી છે. મેટ્રો કોર્ટે વર્ષ 2021ની મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ જે સોગંદનામું છે તે ખોટું દર્શાવવાના કેસની અંદર પ્રોસેસ હવે શરૂ કરી છે, ઇસ્યુ કર્યા છે. કોર્પોરેટર પ્રણીત હોવા છતાં સોગંદનામાની અંદર અપરિણીત અને નિસંતાન હોવાનું દર્શાવ્યું હતું. અગાઉ મેટ્રો કોર્ટે વાડજના પોલીસ ઇન્સ્પેક્ટરને 60 દિવસમાં સમગ્ર કેસની તપાસ કરી અહેવાલ રજૂ કરવા માટે પણ હુકમ કર્યો હતો. તપાસના આધારે હવે મેટ્રો કોર્ટે પ્રોસેસ જારી કર્યા છે અને મેટ્રો કોર્ટમાં ફોજદારીની રાહે આ કેસ હવે આગળ ચાલશે, અને જેમાં 7 વર્ષની સજાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ કેસ હવે ચાલશે, તેમાં આગામી દિવસોમાં સમન્સ પણ ઇસ્યુ થઈ શકે તેવી શક્યતાઓ છે. જો ચોક્કસથી આ સમગ્ર કેસની અંદર એ પ્રમાણેની વિગતો છે કે તત્કાલીન રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી અધિકારીના આભાર આપનો કલ્પિન, તમામ વિગતો બદલ.